નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનાર ચોમાસાના આગમનને લઈને અગાઉ આગાહી કરવામાં આવી હતી જી હા દર્શક મિત્રો ગત સત્યાવીસ મે ના દિવસે હવામાન વિભાગે એકત્રીસ મે ના રોજ વરસાદ કેરળ પહોંચશે તેવું અનુમાન જાહેર કર્યું હતું ત્યારે હવે આ આગાહીમાં ફેરફાર કરી હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ કરવામાં આવેલ વધુ એક અનુમાન સામે આવ્યું છે જેમાં નેતૃત્વના ચોમાસાનું દેશમાં આગમન ક્યારે થશે સાથે જ ક્યારે કેટલો વરસાદ પડશે એટલે કે કયા મહિનામાં ભારે વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે તો દર્શક મિત્રો રિપોર્ટ મુજબ હવામાન વિભાગ અનુસાર દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે સાથે જ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી છન્નું થી એકસો ચાર ટકા વરસાદ વરસશે તેમ કહેવાયું છે તો ઉત્તર પશ્ચિમ ભારતમાં બાણુંથી એકસો આઠ ટકા વરસાદ વરસશે દક્ષિણ ભારતમાં ત્રાણુંથી એકસો સાત ટકા તો ઉત્તર પૂર્વ ભારતમાં પંચાણું ટકાથી ઓછો વરસાદ વરસશે તેમ કહેવાયું છે તેમજ મધ્ય ભારતમાં એકસો છ ટકા જેટલો વરસાદ વરસશે તેવું અનુમાન લખાવવામાં આવ્યું છે તો સાઉથ વેસ્ટ મોન્સૂન ત્રણ જૂને કેરળ પહોંચશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા બે થી ત્રણ દિવસ દિલ્હીમાં આવું જ વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે રિપોર્ટ મુજબ હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક આર કે જેનામણીના મત અનુસાર એક પછી એક આવેલ વાવાઝોડાના કારણે આ વર્ષે અનેક વેવ જોવા મળશે નહીં તો દર્શક મિત્રો તમને જણાવી દે કે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં પંદર થી વીસ જૂન વચ્ચે વરસાદનું આગમન થશે આગામી પાંચ દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે સાથે જ ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમાં વલસાડ નવસારી ડાંગમાં વરસાદ વરસી શકે છે તેમ કહેવાયું છે તો સૌરાષ્ટ્રમાં પણ ત્રણથી ચાર જૂને વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર તેમજ રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે અહેવાલો અનુસાર હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે તાપમાનમાં કોઈ મોટો ફરક જોવા મળતો નથી જોકે ઉકળાટ જેવું વાતાવરણ પણ પણ જોવા મળશે અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેશે હવા સામાન્ય રીતે ચાલશે જી હા તોકતે અને કારણે મધ્યપ્રદેશ યુપી દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં મે મહિનામાં વરસાદ રહ્યો હતો અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે તાપમાન પણ ચાલીસ ડિગ્રીથી નીચે રહ્યું છે તો ગઈકાલે દેશની રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં ડમરીઓ પણ ઉડી હતી અને આજે ન્યૂનતમ તાપમાનમાં સામાન્યથી 3 ડિગ્રી ઓછું રહીને 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું વિજયને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારું આ વિડિયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારું Facebook પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની સત્તાની વેબસાઈટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં